નમસ્કાર હું નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇનની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆત ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ચૂંટણી માહોલ જામી ચૂક્યો છે નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે અને એ વ્યસ્તતા વચ્ચે આપણી સાથે એક એવા નેતા જોડાયા છે કે જેઓ સડકથી લઈને સંસદ સુધી રાજ્યના પ્રશ્નોને વાચા આપે છે આપણી સાથે જોડાયા છે શક્તિસિંહ ગોહિલ કે જેઓ રાજ્યસભામાં સાંસદ છે આ સિવાય તેઓ પૂર્વ નેતા વિપક્ષ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે બાપુ ટીવી નાઇનમાં આપનું સ્વાગત છે થેન્ક યુ આભાર બાપુ માહોલ જામેલો છેલ્લા બે દાયકાની અંદર રાજ્યમાં જેટલી પણ ચૂંટણીઓ આમ તો ખાસ તો વિધાનસભા ચૂંટણીઓ થઈ એમાં દરેક ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર અને બેઠકો વધતી જોવા મળી છે આ વખતે બે હજાર બાવીસની ચૂંટણીમાં અત્યારે હાલની સ્થિતિ આપ કોંગ્રેસને કઈ સ્થિતિએ જોઈ રહ્યા છો નરેન્દ્રભાઈ જોઈએ તો ખરા અર્થમાં લોકશાહીમાં આખરે કોઈ નેતા કોઈ પાર્ટી એ અહંકાર કરે કે હું મોટો છું એમ નહીં જનતા જનાર્દન એના આશીર્વાદ એનું સમર્થન એના મતો હોય તો આ એ જ લોકો હોય છે જેની તમે સેવા કરો એમનો વિશ્વાસ જીતો અને તમે એમાં ખરા ઉતરો તમને નીચેથી ઉઠાવીને શાસન પર બેસા રહે અને શાસન પર બેઠા પછી જો તમારો અહંકાર હોય તો ત્યાંથી નીચે પણ આજ લોકશાહીમાં જનતા ઉતારતી હોય છે ને એવા અનેક આપણી પરિપક્વ લોકશાહીના દાખલા છે હા જરૂર ક્યાંક કદાચ અમારી ભૂલ પણ રહી છે અને ગુજરાતમાં સત્તાથી દૂર રહ્યા પરંતુ સત્યાવીસ વર્ષ સુધી શાસનમાં નહીં હોવા છતાં કોંગ્રેસનો એક વફાદાર મતદાર કોંગ્રેસનો એક સન્નિષ્ઠ કાર્યકર્તા એ લોકપ્રશ્નો માટે લડતો રહ્યો છે અને એક વખત ભરોસો બે વખત ભરોસો ત્રણ વખત ભરોસો એમ ભરોસા મૂકેલી ભારતીય જનતા પાર્ટી સામે કંઈ આપી શકવામાં જ્યારે નિષ્ફળ રહી છે ત્યારે મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાના આશીર્વાદ મતો અને સમર્થન કોંગ્રેસને મળશે અને એક ખૂબ સારી પરિસ્થિતિ સાથે કોંગ્રેસ પક્ષ વિજેતા બનશે બાપુ આપ દાવો જરૂરથી કરી રહ્યા છો કે કોંગ્રેસ સારી સ્થિતિમાં છે પરંતુ એ પ્રયત્નો કેમ નથી દેખાતા ભારતીય જનતા પાર્ટી આજે જ આપણે જોઈ રહ્યા છે કાર્પેટ બોમ્બિંગ પ્રચાર ચાલી રહ્યું છે રાહુલ ગાંધી અથવા તો પ્રિયંકા ગાંધી ગુજરાત જરૂર આવવાના છે પરંતુ એક અઠવાડિયા પહેલાં બે હજાર સત્તરમાં આપણે જોયું હતું કે એમના પ્રચારના કારણે ખૂબ સારી અસર રાજ્યની વિધાનસભા ચૂંટણી પર જોવા મળી હતી પ્રયત્નમાં આ વખતે ખામી અથવા તો કચાશૈલી જોઈ રહ્યા છો અત્યારે હાલની સ્થિતિએ નરેન્દ્રભાઈ બે પ્રશ્નો તમારી એક જ વાતમાંથી ઉભા થયા એક તો ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે ને એટલે એમની પાસે જે ધનભંડોળ છે જે નાણાં છે ભ્રષ્ટાચારથી આવેલા એવા નાણાં મારી પાર્ટી પાસે નથી હકીકત છે એટલે ચારે બાજુ હેલિકોપ્ટરો ઉડે ચારે બાજુ પ્રચારના કાર્પેટ બોમ્બિંગ જે તમે શબ્દ વાપરો એ ભાજપ કરી શકે કારણ કે એમણે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે ખૂબ નાણાં છે એ દસ હેલિકોપ્ટર રાખે તો મારી પાસે માંડ એકાદા હેલિકોપ્ટરની વ્યવસ્થા થાય મારા પક્ષ પાસે એવી સ્થિતિ છે એનો હું સ્વીકાર કરું છું પરંતુ જાકમજોળ નાણાંની કે બાહ્ય દેખાવ ગમે તેટલો કરવાથી ગુજરાતનો મતદાતા પ્રભાવિત નથી થતો કોંગ્રેસ પક્ષ નિષ્ઠાપૂર્વક કાર્યકર્તાઓ એ જે ખાટલા પરિષદથી થાય નાની ગ્રુપ મિટિંગોથી થાય ડોર ટુ ડોર કોન્ટેકથી થાય ગામડાઓમાં લોકોની વચ્ચે જઈને બેસીને પ્રચાર કાર્ય કોંગ્રેસ પક્ષ સતત કરી રહ્યો છે અને એનો રિસ્પોન્સ પણ મળે છે આપનો બીજો સવાલ પાર્ટનો એ હતો કે રાહુલ ગાંધીજીએ ગયા વખતે સમય આપ્યો વાત સાચી છે રાહુલ ગાંધીજીએ પૂરતો સમય આપ્યો અને એમનો અમને ફાયદો પણ મળ્યો હતો આજે રાહુલ ગાંધીજી પાસે બે વિકલ્પ હતા એક પૂર્ણ સમય ગુજરાતમાં હિમાચલ પ્રદેશમાં આપે અને સત્તાલક્ષી રાજકારણ કરે ઓકે બાપુ હવે કોંગ્રેસ વિશે આપણે વાત કરીશું કે છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ અઢારથી વીસ જેટલા ધારાસભ્યો છોડીને ગયા આ સિવાય યુવા નેતાઓ જે આવ્યા હતા એ પણ છોડીને ગયા આપને શું લાગે છે કે ખભા ઉપર હાથ મૂકીને સમજાવવાવાળા નેતા નથી કે પછી બધું સમજાવે ત્યાં સુધી તો કોંગ્રેસમાં મોડું થઈ ગયું હોય છે શા માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓ પસંદ કરી રહ્યા છે પક્ષ હોય કે પરિવાર હોય ક્યારેય જે એને સમર્પિત થયેલો હોય ને એ છૂટો નથી પડતો એને સાચવવાના ન હોય હું આ જે વિચારધારાને વળગેલો હોઉં મને સાચવવાની શું જરૂર હોય હું શું કામ પક્ષ છોડું કારણ કે હું આઈડિયોલોજીથી કમિટેડ છું પણ હું સ્વાર્થમાં અથવા હું ડરમાં ભારતીય જનતા પાર્ટી શું કરે છે કે એક જૂના આ તે કેસ ઉખાડીને એક બાજુ ડરનો દંડો બતાવે બીજી બાજુ સ્વાર્થ બતાવે આવો તમને ટિકિટ આપીશું તમને મિનિસ્ટર બનાવીશું તમને આટલા કરોડ રૂપિયા આપીશું અમે એટલે એક તરફ ભય एक तरफ लालच ये भय अने लालच ना कारणे कोई आम थी टेम थाई परंतु તમે જોયુંશ અહેમદભાઈ પટેલ ની ચુટણી વખતે 70 દารา સભ્ય કોંગ્રેસ છોડીને ગયા હતા ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ હતી હું સલામ કરશ ગુજરાત ની જનતા ને આવા પક્ષપલટુઓને ગુજરાત ની જનતા એ ન સ્વીકાર્યા 70 માંથી માત્ર બે જ જણા એક જામનગર થી અકુબા

પાક સાફ ચરિત્ર હતા જેની આત્મીયતા બધા સાથે હતી અને જરૂર એની ખોટ ગુજરાત હોય કે દિલ્હી સુધી પડી છે ચાલતા રહેવાની એ ખોટ એ હકીકત છે પરંતુ હું તમને બીજું એ કહું છું કે ભારતીય જનતા પાર્ટી શું કે પોતાની જાતને અમે કેડર બેઝ પાર્ટી છીએ સિદ્ધાંત કી રાજનીતિ કરતે હમ તો કાલ સુધી જે વ્યક્તિ એમ કહેતા હોય કે મારા વિસ્તારમાં એક નંદો ગાંડો છે અને નંદા ગાંડાને મોદી સાથે સરખામણી કરતા મારા પક્ષના ધારાસભ્ય કાર્યકર્તાઓની દયાજનક નહીં હમણાં આજકાલ સોશિયલ મીડિયામાં ચાલે કે પેલા અમે હતા કેસરિયા હવે છીએ પગ લૂછણીયા આવી કોમેન્ટો એમના જ લોકો કરે છે બાપુ પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે હાલ જગદીશ ઠાકુરે થોડા દિવસ પહેલાં એવી વાત કરી હતી મુસ્લિમોના એક કાર્યક્રમમાં કે બજેટ પર રાજ્યના બજેટ પર પ્રથમ હક મુસ્લિમોનો છે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં યાત્રા જે ચાલી રહી છે ભારત જોડો યાત્રા એમાં કહ્યું કે દેશ પર પ્રથમ હક આદિવાસીઓનો છે આપને શું લાગે છે પ્રથમ હક કોનો હું તમને એક દાખલો આપું પહેલાં તો મનમોહનસિંહજી જે બોલ્યા હતા એની આખી સ્પીચ જો ટીવી નાઇનના દર્શકોને આપને જોઈતી હોય તો હું મોકલી આપીશ એમને એક બાળક નાનું છે એક ખૂબ મોટું બાળક છે માં શું કરે એને ખબર છે કે નાનું બાળક છે એના કરતાં પહેલું સશક્ત છે એના હાથમાંથી ઝૂંટવીને ખાઈ લે એટલે એને પોતાના ખોળામાં બેસાડીને કોળીએ કોળીએ ખવડાવશે મોટા મોટો બે રમકડા લઈ ગયો હોય તો એના હાથમાંથી એક લઈ અને પહેલાં નાના બાળકને આપશે એમ લોકશાહીમાં પણ જે વંચિત છે જે ગરીબ છે જે જરૂરિયાતમંદ છે એનો લોકશાહીના પાયાના સિદ્ધાંતમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા એમની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં આ વાત છે કે પહેલો અધિકાર સંસાધન પર જેની પાસે નથી લોકશાહીનું એક કહેવાય છે ટુ બિલ્ડ એ બ્રિજ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ એટલે કે જેના પાસે બહુ છે અને જેના પાસે નથી તો લોકશાહીની જવાબદારી એવી છે કે એનું અંતર ઘટાડવા માટે જેની પાસે નથી અથવા ઓછું છે એનો અધિકાર પહેલો તમે આપો તો એક બેલેન્સ ઊભું થાય આ જ વાત હિન્દુ મુસલમાન કરવા માટે બાપુ આપ જમીનો ના આક્ષેપ કરી રહ્યા છો પરંતુ સાથે એવું પણ કહે છે અથવા તો અભિમાન અથવા તો લોકો વચ્ચે જ્યારે જાય છે ત્યારે એવું કહે છે કે અમે રામ મંદિર બનાવ્યું અને રામ મંદિરના નામે અમને વોટ આપો આ નિર્ણય સુપ્રીમ કોર્ટનો હતો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય નહોતો અને સુપ્રીમ કોર્ટે બંને પક્ષને ન્યાયની દ્રષ્ટિ કે એવું કહ્યું કે ભાઈ મસ્જિદ પણ હોવી જોઈએ અને મંદિર પણ હોવું જોઈએ આ નિર્ણય સુપ્રીમ કોર્ટનો છે અને સુપ્રીમ કોર્ટે કરેલા નિર્ણયને એમ કહું કે અમે નિર્ણય કરી દીધો છે રામના ગામમાં રામજીનો ચોરો હોય ત્યાં કોઈ દિવસ જવાનું નહીં અને રામના નામે મત માંગવાના આ માત્ર રાજકીય રોટલો શેકવા માટેની વાત છે ગર્વથી હું હિન્દુ છું એમ કહું છું પણ મારું હિન્દુત્વ શું છે કે કીડી ચટકો ભરતી હોય ને તો પણ કીડીને કીડિયારું પૂરવા જવું જોઈએ જરૂરથી શાલીનતાથી આપ વાત રજૂ કરી રહ્યા છો પરંતુ ગુજરાતમાં હાલની સ્થિતિની અંદર જરૂરથી એ હિન્દુત્વની વાત કરતા જોવા મળી રહ્યા છે બીજું એક કટ્ટર મુસ્લિમ ચહેરો હતો જે કટ્ટરવાદની વાત કરી રહ્યા છે એવા એમઆઈએમ પણ સક્રિય છે ગુજરાતની રાજનીતિની અંદર આપને લાગે છે કે એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કારણ કે આપ આક્ષેપ તો વારંવાર કરતા હો છો કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને અનેક જગ્યાઓ ઉપર લગભગ 30 જગ્યાઓ ઉપર એમને પોતાના કેન્ડિડેટ ઉભા રાખ્યા છે અને તમામ જગ્યાઓ ઉપર જ્યાં મુસ્લિમ વોટર્સ વધારે હોય બિલકુલ એમઆઈએમ એ બીજેપીની બી ટીમ છે એમાં કોઈ શંકા નથી અત્યાર સુધીનો સ્ટેટિસ્ટિક સ્ટેટિસ્ટિક જોઈ લો જ્યાં જ્યાં ભાજપ જીતી શકતી નથી હું તમને મુંબઈનો દાખલો આપો મારા નસીમ ખાન ખૂબ સારા વર્કર અને એ મિનિસ્ટર મુંબઈમાં એને હરાવી નહોતી શકતી બીજેપી એટલે એમાં એમનો ઉમેદવાર મૂકી દેવાનો એમાં એમનો બે ત્રણ હજાર વોટ કાપે એટલે નસીમ ખાન હારી જાય કોંગ્રેસનો ઉમેદવાર હારી જાય તમે એક સંસદ સભ્ય વાળી પાર્ટી કરોડો રૂપિયા રૂપિયાને હેલિકોપ્ટરોને પ્લેનમાં કોના કારણેથી ફરી શકે છે વિચાર તો કરો એમઆઈ એમ છે એ માત્ર વોટ કટવા તરીકે વોટ કાપવાના અને એમ કરીને ભાજપને મદદ કરવા માટે ચૂંટણી લડે છે એ હવે તો એક સ્થાપિત થઈ ગયેલો અને એને હિન્દુ મુસ્લિમ નામે ન બાટી શકાય એ પણ એટલા જ રાષ્ટ્રવાદી છે અને જો આપણે આવું ઝેર રોપીશું તો આ દેશ શું એક અને અખંડ રહેશે મારા રાજકીય સ્વાર્થ માટે પાંચ મત વધારે લેવા માટે હું રાષ્ટ્રને કેટલું મોટું નુકસાન કરું છું એ ભારતીય જનતા પાર્ટીએ એના અંતર સવાલ પૂછવો બાપુ આપ ધાર્મિક પોલરાઈઝેશનની વાત કરો છો પરંતુ સોશિયલ પોલરાઇઝિંગ પણ થતું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ખામ થિયરી આપણે તમામ લોકોએ જોઈ છે હવે અમિત ચાવડા જે આપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે એ બદામ થિયરીની વાત કરે છે રાજ્યમાં અને થોડા દિવસ પહેલાં તો આપના પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષને પણ એમને એક લેટર લખ્યો હતો અને એની અંદર કહ્યું હતું કે ઓબીસી સમાજને સૌથી વધારે ટિકિટ મળવી જોઈએ ચોક્કસ હું હું પણ માનું છું કે દરેક સમાજ વર્ગ ધર્મનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને બને ત્યાં સુધી કોશિશ હોવી જોઈએ કે પ્રપોશનેટ રેપ્રેઝન્ટેશન મળે આજે હું કોંગ્રેસી છું હું કામ કરું છું પરંતુ મને લાગે કે અહીં મારો વિશ્વકર્મા સમાજનો ભાઈ છે એને પ્રતિનિધિત્વ વિધાનસભામાં કેમ ન હોય તો એના ભાગ પ્રમાણે એનું પણ પ્રતિનિધિત્વ આવે એ જોવાની મારી ફરજ બને બક્ષીપંચ આપણો અહીંયા સૌથી વધારે છે તો ઓબીસી સમાજ જ્યારે વિશાળ સંખ્યામાં હોય તો એના માટે કોઈ પ્રતિનિધિત્વની વાત કરે તો એમાં ખોટું શું છે મળવું જોઈએ એ બદામ થિયરીની પણ વાત કરે છે ખામ થિયરી જઈ એને લઈને કેટલીક ટિપ્પણીઓ પણ થઈ હતી પરિણામ જરૂરથી મળ્યા હતા બાપુ પરંતુ બદામ થિયરીથી સફળતા મળે કોંગ્રેસને ગુજરાતમાં હું માનું છું કે આખરે સફળતા કોઈ પણ થિયરી કરતાં લોક પ્રશ્નોની થિયરીથી મળતી હોય છે અને ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના વહીવટથી ખૂબ ગળે આવી ગયેલી છે ગૌશાળા માટે તમે બજેટમાં પ્રોવિઝન કર્યા પછી ગૌશાળાની માટેની ગ્રાન્ટ ના આપો ગાયના માતે મત માટે ગાય માતા અને પછી ગૌચર એના મોઢામાંથી કાઢી અને તમે આખલા જેવા આ બે પગવાળા ખૂંટિયાઓ કહેવા એવા ઉદ્યોગપતિને જ આપી દો તમે અને એ પછી ગાય માતા ગુસ્સે ભરાય અને ડેપ્યુટી તમે આખો રાહુલ ગાંધીના આઠ વચનો લઈ લો કે તમારો મેનિફેસ્ટો આખો લઈ લો આ મતલબ હકીકત લક્ષી શક્ય છે ખરું પાંચસો રૂપિયા માં બોટલ ની વાત છે ત્રણ હજાર યુનિટ ની વાત છે કે પછી ખેડૂતોને દેવા કેવી રીતના શક્ય છે ચાહે બજેટની વાત કરો રાજ્યના કે પછી લક્ષી શું ચોક્કસ થઈ શકે અને અમે એમનામ નથી કહ્યું અમે એના માટેના જે લોકો ભૂતકાળમાં નાણાં વિભાગમાં બજેટ તૈયાર કરવામાં સંકળાયેલા હતા એવા લોકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અર્થશાસ્ત્રીઓને બેસાડ્યા કે ભાઈ ગુજરાતનું ટોટલ બજેટ છે એમાંથી આપણે આટલી આટલી યોજના કરવી હોય તો થઈ શકે એમણે કહ્યું હા આ રીતે થઈ શકે જે થઈ શકે એની જ અમે વાત કરી છે અને જનતાના આશીર્વાદથી સરકાર બનશે તો આ કરીને બતાવીશું ઓકે રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં જ્યાં આપણી સરકાર છે ત્યાં શું પાંચસો રૂપિયામાં ગેસની બોટલ મળે છે અમે રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં ગૌશાળાઓ માટે ગાયો માટે ખેડૂતોની દેવાનાબૂદી માટે જે કામો હતા એ વખતે ગેસના બાટલાના ભાવ એજન્ડા એ વખતે જાહેર રાજસ્થાને જે યુનિટ જાહેર કર્યા એ આપીએ છીએ આમ આદમી પાર્ટી પણ કરે છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આપ કઈ રીતના જોઈ રહ્યા છો એક પડકાર છે કે કેમ હું આપને ચોખ્ખું કહીશ કે આજ પાર્ટી એક ચહેરો આવે છે એવું કે બીજા નંબરે આમ આદમી પાર્ટી બરાબર છે અને ઉત્તરાખંડમાં આવું જ કેતા ઓકે તો અહીંયા ક્યાંય જોઈ નથી રહ્યા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે જ હું તમને કઉ છું કે ચૂંટણીના પરિણામ પછી તમે પોતે પણ કહેશો કે હા શક્તિ સિંહ સાથેના ઇન્ટરવ્યુમાં જે વાત થઈ હતી ને એ સાચી પડી ઓકે બાપુ ઇન્ટરવ્યુના અંતર જઈ રહ્યા છીએ આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીશું હું અપેક્ષા રાખીશ કે આપ એના જવાબ આપો જરૂર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાં નેવું સો કે એકસો દસ લોકોના દિલમાં અને લોકોના દિલમાં છે એટલે સત્તામાં ક્યાં પણ નંબર પૂછી રહ્યો છું બાપુ નંબર હું કોઈ જ્યોતિષ નથી કે અહંકારી નથી જનતા જનાર્દન બહુ જ સારા નંબરો સાથે સત્તા આપશે વિજય થાય તો મુખ્યમંત્રી કયા સમાજમાંથી આવશે ઓબીસી ક્ષત્રિય કે પછી પાટીદાર કે કોઈ અન્ય ગુજરાતી સમાજમાંથી ગુજરાતી વાહ જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો શક્તિસિંહ ગોહિલ સરકારમાં હશે કે નહીં શક્તિસિંહ ગોહિલ કાર્યકર હશે ઓકે તો સરકારમાં સત્તા આવે ને જાય એનાથી કોઈ ફરક નથી હોતો કાર્યકર કાર્યકર હોય છે શક્તિસિંહ ગોહિલ ની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ખરી મારી ઈચ્છા મેં ક્યારેય રાખી નથી હું કામ કરું છું કામ કરતાં કરતાં ઉપરવાલાએ મને ખૂબ આપ્યું છે લોકોએ આશીર્વાદ આપ્યા છે વર્ષો સુધી વિપરીત સંજોગોમાં ધારાસભ્ય મિનિસ્ટર વિરોધ પક્ષનો નેતા સંસદ સભ્ય મને હવે કંઈ માંગવાનો અધિકાર નથી રીપે કરવાનો છે પક્ષના સૈનિક તરીકે દેશની રાજનીતિમાં રાહુલ ગાંધીને ક્યાં જોવા માગું છું રાહુલ ગાંધી લોકોના દિલમાં છે અને એ કાયમ રહેશે એ હું ચોક્કસ માનું છું કારણ કે દિલનો પાક સાફ માણસ છે પ્રધાનમંત્રી બનશે દેશનું ભલું થશે તો કે તો ખાસ મુલાકાતમાં આજે આટલું જ શક્તિસિંહ ગોહિલ અનેક વાતચીત તેમને કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષો અંગે એમને કરી છે ચૂંટણીનો માહોલ છે આક્ષેપો અને તમામ બાબતો જારી રહેશે જોકે લોકશાહીમાં અંતિમ હાસ્ય જે છે એ મતદાતાઓનું હોય છે ત્યારે મતદાતાઓ શું કહે ઈચ્છી રહ્યા છે એ તમામ બાબતો આઠમી તારીખે સ્પષ્ટ થતી જોવા મળશે જોતા રહો ટીવી નાઇન